માંગરોળના રુદલપુર ગામે સાંકડા રસ્તાના કારણે કાર દિવાલમાં ઘૂસી જતા કાર 50 ફૂટ ફંગોળાઈ। માંગરોળથી મેણજ ચંદવાણા ગોરેજ સહિતના ગામડાઓમાં જતો રોડ હાલ આ રસ્તો ડામરથી બનાવવામાં આવ્યો છે, પરંતુ રસ્તો બનાવીને રસ્તાની બંને બાજુ સાઈડો ભરવા માટે ધૂળના બગલાઓ કરેલ અને આ ધૂળના ઢગલાઓને સાઈડમાં પાથરવામાં નહીં આવે તો નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। તંત્રના પાપે આજે એક કાર બાઇક ચાલકને બચાવવા જતા પોતાની કાર દિવાલ સાથે અથડાઈ હતી અને દિવાલ તોડીને 50 ફૂટ કાર ફંગોરાઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી। જ્યારે વાત કરીએ તો આ ધૂળના ઢગલાઓ ખડકી દેવાતા રોડમાં માત્ર બાઇક ચાલકે જ તેટલી જગ્યા છે। એક તો રોડ સાંકડો છે, ઉપરથી ધૂળના ઢગલાઓથી લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, તો અકસ્માત સર્જાયો તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હાલ તો તંત્રના પાપનો લોકો ભોગ બની રહ્યા છે, પરંતુ આ ઢગલાઓ હટાવશે કે પછી કોઈનો ભોગ લેવાશે તે તો જોવાનું રહ્યું। જીતુ પરમાર, ડીએસટીવી, માંગરોળ। ભાઈ, કહેવાનું એક છે કે આ ગામડાઓના રસ્તા છે, ગામના રસ્તે તો હાકડા હોય છે અને બે સાઈડ દિવાલોમાં ધૂળ નાખી દીધી છે, પણ માણસોએ કોન્ટ્રાક્ટ જેને આપેલો છે એને બરાબર પાથરી નથી। તો પરમ દિવસ અકસ્માત ભયંકર થયું, અમારી આખી દિવાલ પડી ગઈ છે પાછળના ભાગમાં, હવે આનો જવાબદાર કોણ રહે?